મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણામાં એક સાથે લોકો યાત્રા કરી શકે તેવું આયોજન, સવાદના વડીલો એક સાથે યાત્રા કરી શકે તે પ્રકારનું આયોજન. ઉત્તર ગુજરાત 42 લેઉઆ પાટીદાર સમાજ દ્વારા આયોજિત તીર્થયાત્રા. લેઉઆ પાટીદાર સમાજના વડીલોની યાત્રાનો આજે શૃંખલપુરથી પ્રારંભ. દ્વારકા, સોમનાથ અને ખોડલધામની ઐતિહાસિક ત્રિદિવસીય યાત્રા. 4000 થી વધુ વડીલોની ઐતિહાસિક સિનિયર સિટીઝન તીર્થયાત્રા. મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે. સમાજના વડીલો એક સાથે યાત્રા કરી શકે તે પ્રકારનું આયોજન. ઉત્તર ગુજરાત 42 લેઉઆ પાટીદાર સમાજ દ્વારા આયોજિત તીર્થયાત્રા. લેઉઆ પાટીદાર સમાજના વડીલોની યાત્રાનો આજે શૃંખલપુરથી પ્રારંભ. તો દ્વારકા, સોમનાથ અને ખોડલધામની ઐતિહાસિક ત્રિદિવસીય યાત્રા. 4000 થી પણ વધુ વડીલોની ઐતિહાસિક સિનિયર સિટીઝન તીર્થયાત્રા. 4000 થી પણ વધુ વડીલો આ તીર્થયાત્રામાં જોડાયા છે. તો સમાજના વડીલો એક સાથે યાત્રા કરી શકે તે હેતુથી આ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત 42 લેઉઆ પાટીદાર સમાજ દ્વારા આ તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. લેઉઆ પાટીદાર સમાજના વડીલોની યાત્રાનો આજે શૃંખલપુરથી પ્રારંભ કરવામાં આવ્યું છે, જેમાં દ્વારકા, સોમનાથ અને ખોડલધામની યાત્રા કરવામાં આવશે. તો ત્રિદિવસીય યાત્રા જેમાં 4000 થી પણ વધુ વડીલો જોડાયા છે. તો ઐતિહાસિક સિનિયર સિટીઝન તીર્થયાત્રા